સુરત ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે. ડમ્પર ચાલક યમરાજ બની શાળાએ મૂકવા જતા પિતા પુત્રને કચડી મારતા પુત્રનો મોત થયો હતો. ડિંડોલી વિસ્તારમાં આજે વહેલી સવારે શાળાએ મૂકવા જઈ રહેલા પિતા પુત્રએ અકસ્માત નડ્યો હતો, જેમાં પિતા પુત્રને ડમ્પર ચાલકે કચડી માર્યો હતો. અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થી પુત્રનું મોત થયું હતું. આ ઘટના સ્કૂલ જતા સાઈ પોઈન્ટથી નવાગામ થતા બ્રિજ પર બની હતી. સુરત શહેરમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ડિંડોલી બ્રિજ પર સર્જાયો હતો. શાળાએ મૂકવા જઈ રહેલા પિતા પુત્રને ડમ્પર ચાલકે પાછલા ટાયર મારફતે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને પિતા તુકારાત્મક ચકમકારી બચાવ થયો હતો. નિંબાયત નિગલગરીના સાર્વજનિક સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી 15 વર્ષીય સાહેલ તુકારામ નાયક નામનો વિદ્યાર્થી સાર્વજનિક સ્કૂલના મરાઠી માધ્યમ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. ઘરનો ચિરાગ ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. નંબર ચાલકને સ્થાનિક લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.